ધોરણ છ પ્રકરણ સોળ સ્થાનિક સરકાર આપણી સરકાર સરકારના પ્રકાર અને સરકારના સ્તર વિશે જાણો છો હવે આપણે આપણા વિસ્તારની સ્થાનિક સરકાર વિશે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો અહી આપને નીચે એક ફકરો આપેલ છે જેમાં તમારા વિસ્તાર પ્રમાણે જે બાબત લાગુ ન પડતી હોય તેના પર લીટી દોરીને તે મુજબ આપેલ ખાલી જગ્યામાં સાચી વિગત લખો હું ખાલી જગ્યા ગામ કે શહેરમાં રહું છું મારા ગામ શહેરમાં ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા આવેલી છે જેના વડા સરપંચ પ્રમુખ મેયરનું નામ ખાલી જગ્યા છે તમે આ વિગતો ભરી તેના પરથી ખ્યાલ આવી ગયો કે તમે કોઈ ગામ કે શહેરમાં રહો છો તમે તમારા વિસ્તારના સ્થાનિક વહીવટી તંત્ર થી માહિતગાર છો સ્થાનિક વહીવટી તંત્ર કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે વિશેષ અભ્યાસ કરીએ પંચાયતી રાજ આપણે પંચાયતી રાજનું ત્રણ સ્તરનું માળખું સ્વીકારેલ છે એક ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત બે તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ત્રણ જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે આ સંસ્થા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે પંચાયતી રાજની શરૂઆતના નાગોર જિલ્લાના બગાદરા ગામથી બે ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઠ થી થઈ ગુજરાતમાં પહેલી એપ્રિલ ઓગણીસો ત્રેસઠ થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર સોળ પોઈન્ટ બે માં તમે જોઈ શકો છો કે ગ્રામ પંચાયતના પાયા પર આપણી બધી જ સરકારો ટકેલી છે ગ્રામ પંચાયત થી ઉપર તાલુકા પંચાયત અને તેનાથી ઉપર જિલ્લા પંચાયત આવેલ છે ત્યાર પછી રાજ્યની સરકાર જે રાજ્યનો વહીવટ સંભાળે છે ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર સંભાળે છે આપણા દેશનો વહીવટ કેન્દ્ર સરકાર ચલાવે છે આ બધાના મૂળમાં તો ગ્રામ પંચાયત જ છે પંચાયતી રાજ્યમાં સૌથી મહત્વનું એકમ ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયત રચના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનું એકમ ગ્રામ પંચાયત છે પાંચસો થી પચીસ હજાર સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતી રચના કરવામાં આવે છે ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા આઠ અને વસ્તીના આધારે વધુમાં વધુ સોળ ચૂંટાયેલા સભ્યો હોય છે ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચને ચૂંટે છે વોર્ડના સભ્યને જે તે વોર્ડના મતદારો ચૂંટે છે ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી વહીવટ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળીને ગામના વિકાસના કામો અંગે ઠરાવો કરીને ગામના વિકાસના કામો નક્કી કરે છે સરકાર તરફથી તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે તે વહીવટી કાર્ય સંભાળે છે કરવેરાની વસુલાત કરે છે ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે ગ્રામ પંચાયતની આવકના સાધનો પાણી વેરો સફાઈ વેરો મિલકત વેરો દુકાન વેરો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન કાર્યો ઘર નંબર આપવા ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા ગામના રોડ રસ્તા બનાવવા ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ જાહેર મિલકતની જાળવણી ગામમાં આરોગ્ય વિષયક જાળવણી ગામમાં દીવાબત્તી લાઈટ વ્યવસ્થા ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ સુવિધા જાગૃતિ અને ફેલાવો ગ્રામ વિકાસનું આયોજન ગામના ખેતરોના પાકની સંભાળ અને ગોચરની જાળવણી જમીન દફતરની જાળવણી જન્મ મરણનું રજીસ્ટર નિભાવવું